मायापुरुषप्रेरकं कलिमल प्रक्षालकं शान्तिदं श्रीशं चाक्षरनायकं सुखकरम् दुःखार्णवोद्धारकम् वन्दे कारणकारणं वृषसुतं मुक्तिप्रदं धामदम् वन्दे मुक्तमुनीन्द्रपादकमलम् सद्वृन्दचूडामणिम् आधारं च हरिप्रियं मुनिवरम् वैकुण्ठदासं तथा श्रीनारायणसंज्ञकं च करुणाधाम प्रशान्तिप्रदम् वन्दे श्रीनन्दकिशोरस्वामिचरणम् श्रीपञ्चसेवाव्रतम् 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 बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। श्री सद्गुरुदेव की जय। तारीख 28 ऑक्टोबर 2020 बुधवार लोहाधाम न्यूजर्सी श्री मुक्तमुनि चरितम कथानो लाभ लही रहेला सर्वे भाविक भक्त जोने ने मारा हेती जय स्वामीनारायण। काले आपणे એ જોયું હતું કે ભરતખંડમાં પણ ગુજરાતની ધરામાં જે કાઠિયાવાડ સૌરાષ્ટ્ર એ ભૂમિ કેવી છે। કાઠિયાવાડ એટલે કાઠ એટલે સમુદ્ર કિનારો, વાડ એટલે દ્વાર, જે હિંદના પશ્ચિમ કિનારા પર આવેલ આ પ્રાંત કાઠિયાવાડના નામે પાછળથી ઓળખાયો તે કચ્છના અખાત અને ખંભાતના અખાત વચ્ચે આવેલો છે। કાઠી લોકોના વસવાટને લઈને આ પ્રાંતનું નામ શું પડ્યું છે? કાઠિયાવાડ પડેલું છે। પ્રાચીન સૌરાષ્ટ્ર જે કાઠિયાવાડને નામે ઓળખે છે તે પછી સોરઠ, હાલાર, ગોહિલવાડ, ઝાલાવાડ એમ ચાર વિભાગમાં વહેંચેલું છે।
આ કાઠિયાવાડને કાલે આપણે જોયું કે મોજડી પાઘડી અને મહેમાનગતિ આખા મલકમાં ખૂબ વખણાતી. પાતળી પહેરે મોજડી ચાલે ચટકતી ચાલ, વાંકી બાંધે પાઘડી ભલોઈ કાઠિયાવાડ. એ ધરા સંત શૂરવીર દાતારની ભૂમિ છે. સૌરાષ્ટ્રના આપણે જોઈએ મોતી તો દોહા છંદ લોકગીત, હમણાં મેં કીધું શૂરવીરો સંતો અને સતીઓ યાત્રાધામ, એમની જે મહેમાનગતિ, એમની જે ઉદારતા અને એમને જે પરોપકાર કરવાના જે સેવા કાર્યો કાઠિયાવાડમાં પ્રસિદ્ધ છે. ભક્તિ ભીની એ ભૂમિ છે આખી, નિરંતર ભક્તિ ગુંજતી રહી છે. આપણે જાણીએ છીએ એ સૌરાષ્ટ્રના નરસિંહ મહેતાને કોણ નહીં જાણતું, કોણ નથી જાણતું, જે ગુજરાતી ભાષાના આદિકવિ નું બિરુદ મેળવનાર કોઈ હોય તો કોણ હતું? નરસિંહ મહેતા હતા. એ માત્ર ગુજરાતના નહીં પરંતુ આખા ભારતના ઉત્તમ સંત કવિઓમાં અગ્રસ્થાન ધરાવતા હતા. એ નરસિંહ મહેતા વડનગરની બ્રાહ્મણની નાગર જ્ઞાતિમાં જન્મેલા એ નરસિંહ મહેતા હતા. એના ભજનના પદો બહુ વખણાય છે, બહુ એટલે બહુ, ઠેર ઠેર ગવાય છે. એ નરસિંહ મહેતા જે સાદ પડે ને ભગવાનને હાજર થવું પડે એ કોણ? નરસિંહ મહેતા. એ ક્યાંના હતા? એ ક્યાં પ્રગટ થયા હતા? એ મહાપુરુષ ક્યાં? સૌરાષ્ટ્રની ભૂમિમાં. એ નરસિંહ મહેતાની પહેલા આર્થિક સ્થિતિ નબળી હતી. નાનપણમાં જ એ નરસિંહ મહેતાના માતા પિતાનું મૃત્યુ થયું. મૃત્યુ થતા એમના જે ભાઈ હતા અને ભાભી હતા, સહજ છે માતા પિતાનું મૃત્યુ થાય પછી ભાઈના સહારે રહેવું પડે, એમના શરણે રહેવું પડે. એવું જ આ નરસિંહ મહેતાના જીવનમાં હતું. નાનપણમાં માતા પિતાનું મૃત્યુ થતા એમણે ભાઈ અને ભાભીને આશરે જીવવું પડ્યું હતું. અને એ નરસિંહ મહેતાને જે ભગવાનના હોય ને એને ભગવાન સિવાય બીજે ક્યાંય રસ ન જાગે, ક્યાંય ના રસ જાગે. એ નરસિંહ મહેતા નાનપણથી જ ભગવાનની ભક્તિમાં એટલા રસ તરબળ હતા, એ તો એ જ્યારે એના ભજન ગાઈએ ને અને એક એક શબ્દમાં જોઈએ ને તો ભગવાનમાં પ્રેમ પાંગરતો હોય. ભજન સિવાય એમને કોઈમાં રસ જ નહોતો પડતો, કોઈમાં રસ નહોતો પડતો. કારણ કે જે ભગવાનના ભક્ત હોય ને એને ભક્તિ વિના કઈ ના ફાવે, કઈ એટલે કઈ ના ફાવે. અને જે ભક્તિવાળો હોય ને એ જ ભગવાનના સ્વરૂપમાં પ્રવેશ કરે છે, એ વિના નથી થતું. ભક્ત્યા મામ વિજાનાતિ યાવન યશ્ચાસ્મિ તત્વતઃ તતો મામ તત્વતો જ્ઞાત્વા વિશતે તદનંતરમ. અર્થાત મારી પરમ ભક્તિ દ્વારા તે મનુષ્ય હું કેવો છું ને કોણ છું એ યથાર્થપણે જાણે છે, અને પછી એ પ્રમાણે મને પામીને અને મારા સ્વરૂપને જાણીને મારામાં પ્રવેશ કરે છે. ભગવાન કહે છે કે જે ભક્ત ભક્તિ વાળો છે
જેને મારા સિવાય બીજું કઈ જોતું નથી અને મારા સ્વરૂપને સંપૂર્ણ જાણે છે, અને એ જ્યારે ભક્ત મને જાણીને પછી મારામાં પ્રવેશ કરે છે, એ કોની તાકાતથી? ભક્તિની તાકાતથી. ભક્તિ કારણ કે ભક્તિથી જે પ્રાપ્ત થાય ને બીજું કઈ નથી પ્રાપ્ત થતું. આપણે મહાપુરુષોના જીવન જોઈએ, આજે સૌરાષ્ટ્રની જે ધરીની આપણે વાત કરીએ છીએ, એમાં જે સંત થઈ ગયા, એ સંત જે એવા મહાપુરુષ નરસિંહ મહેતા, એમને જીવન ભક્તિ ભાંગરતી હતી, એમને બધું જ ભક્તિથી પ્રાપ્ત કર્યું હતું, સાધનોથી નથી પ્રાપ્ત કર્યું. ભક્ત્યામ એકયા ગ્રાહ્યો નહીં સાધન કોટી બી, અર્થાત પરમાત્મા ભક્તિથી જ પ્રાપ્ત થાય છે, બીજા કોઈ સાધનથી પ્રાપ્ત નથી થતા. એ મહાપુરુષોના જીવનમાં આપણે જોવાનું છે. એક સૌરાષ્ટ્રની ધરામાં એ મહાપુરુષ નરસિંહ મહેતા, જેને ભગવાન વિના બીજો રસ ન જાગે, એમના જીવન થોડુંક આપણે જોઈ લઈએ. ભક્તિ કેવી હતી એનામાં? કારણ કે એમને બધું જ ભક્તિ 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 વિના એમને કંઈ ભાવતું જ નહોતું, અને ભગવાનમાં પરમ પ્રેમ પરમ પ્રેમ પ્રગટ કરે ને એનું નામ જ ભક્તિ કહેવાય. ભગવાનમાં પ્રેમ પ્રગટ ન કરે ને એનું નામ ભક્તિ ના કહેવાય, એવું નારદ ભક્ત સૂત્રમાં કહે છે. સાત્વસ્મિન પરમ પ્રેમ સ્વરૂપા, જે ભગવાનમાં પ્રેમ પ્રગટ કરે એનું નામ શું? ભક્તિ. અને એવા જે મહાપુરુષ હોય ને, એ ભગવાનનો એક ક્ષણ પણ ભૂલે ને તો એને બહુ દુઃખ થાય, બહુ દુઃખ થાય. એ ભગવાનના દર્શન વિના એક ઘડી ન રહી શકે, એટલું એનું વિરહનું દુઃખ હોય. એટલે તો કહે છે નારદજી એમના મતમાં કે તદર્પિતા ખિલાચારતા તદ વિસ્મરણે પરમ વ્યાકુલિતી, કે બધા જ એ જે મહાપુરુષો છે એ બધું શું કરે? પોતાને જે જે કર્મો છે કોને અર્પણ કરે? ભગવાનને અર્પણ કરે, બધું ભગવાનને સોંપી દે, અને સતત ભગવાનનું તદ વિસ્મરે, ભગવાનનું રટણ કરે તદ વિસ્મરણે. ભગવાન એક ઘડી પણ ભૂલાય તો વિરહનું ખૂબ દુઃખ રહે, એવા ભક્તોને બહુ દુઃખ રહે. માટે ભક્તિ છે ને એ અમૃત સ્વરૂપ છે, ધ્યાન રાખવું આપણે. એ નરસિંહ મહેતા ભજન સિવાય બીજે ક્યાંય પ્રીતિ નહીં, બીજે કોઈ જગ્યાએ એમને રસ ન જાગે, એક ભગવાન 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 ને ભગવાન. પછી તો એમના ગૌરી સાથેના લગ્નથી એમને ત્યાં પુત્ર શામળ શાહ અને પુત્રી કોરબાઈનો જન્મ થયેલો. પણ જે ખરેખર ભગવાનને પામવા આવેલા હોય અને ભગવાનની ભક્તિ કરતા હોય અને ભગવાન સિવાય બીજું કંઈ ફાવતું જ ન હોય, ભગવાન જોડે જ અલમસ્તથી જીવન વ્યતીત કરતો હોય, ભગવાનની જ મોજમાં હોય, એમ તો વિઘ્ન તો હોય કે ના હોય? હોય. એ નરસિંહ મહેતા પોતાની મસ્તીમાં મસ્ત રહેતા, અને એ નરસિંહ મહેતાને એમના જે ભાભી હતા એમના તરફથી અવારનવાર મેણા સાંભળવા પડતા, અને આવા જે મહાપુરુષ હોય ને, જે સાચા ભક્ત હોય ને, એને ખરેખર દુઃખ બહુ આવે, બહુ દુઃખ આવે. પણ એને દુઃખની અસર ના હોય, કારણ કે એ તો ભગવાનની મોજમાં હોય, એ તો ભગવાનનો પ્રસાદ સમજતા હોય. અને મહાપુરુષમાં જે સમર્થકા ઝરણા કરવાની તાકાત હોય છે ને, એ કોઈ દિવસ કોઈનામાં હોતી નથી, નથી હોતી. એ તો મહાપુરુષમાં જોઈ અને ભગવાનમાં જોઈ એ સમર્થકા ઝરણા કરી શકે. આપણે મહારાજની વાત જાણીએ છીએ, આણંદમાં જ્યારે ભરમાં અપમાન થયું, એ તો ભગવાન જ કરી શકે, અને મોટા પુરુષ જ એવું અપમાન કરી શકે. મોટા પુરુષનું જ્યારે આવી રીતે અપમાન થતું હોય, તિરસ્કારભર શબ્દ કહેવામાં આવતા હોય,
એ તો મોટા પુરુષ જ ધારણ કરી શકે સહનશીલતાને. આમ જનતાની, આમ જીવની એ તાકાત નથી. એટલા માટે સ્વામીને કહેવું પડે ને કે મોટા પુરુષને જે તો હાથ જોડવા માલ છે, બીજો તો ક્યાંય માલ નથી. આ નરસિંહ મહેતા પોતાની મસ્તીમાં મસ્ત રહેતા અને નરસિંહને એના ભાભીના મેણા અવારનવાર મળતા, એકવાર મેણું સહન ન થવાથી એ નરસિંહ મહેતા ઘર છોડીને એકાંતમાં જે આવેલ ગોપીનાથ મહાદેવના મંદિરમાં ચાલ્યા ગયા અને ત્યાં ઉપાસના કરી. ઉપાસના કરી મહાદેવજી પ્રગટ થયા અને એમને રાસલીલાના દર્શન થયા. શેના? રાસલીલાના દર્શન થયા. એ રાસલીલાના દર્શન કરાવ્યા ભગવાને અને શ્રી કૃષ્ણને રાધાના દર્શન કર્યા, ત્યારથી એમને કૃષ્ણ ભક્તિની લગની લાગી ગઈ. એ તો એમના જે અનુભવ છે એ તો જ્યારે એના પદ સાંભળીએ ને, જ્યારે પદના અક્ષર જોઈએ ને, ત્યારે આપણને ખ્યાલ આવે કે શું નરસિંહ મહેતા હતા એ સૌરાષ્ટ્રની ધરામાં આટલા મોટા. એમણે આશરે 1500થી પણ વધુ પદ રચ્યા છે. કેટલા? 1500થી વધુ પદ. પછી તો પુત્ર શામળાશાનો વિવાહ, પુત્રી કોરબાઈનું મામેરું, હુંડીનો પ્રસંગ, હારનો પ્રસંગ, શ્રાદ્ધ જેવા વસંતના પદ હોય, હિંડોળાના પદ હોય, કૃષ્ણ ભક્તિના પદ હોય કે સુદામા ચરિત્રના પદ હોય, આ બધા જ પદ એમણે રચ્યા છે નરસિંહ મહેતા. એનું સુપ્રસિદ્ધ જો કોઈ ભજન હોય તો આપણે સૌ કોઈ જાણે છે, વૈષ્ણવ જાઉં તો તેને રે કહીએ દુઃખ ભરે, એ એમનું પ્રસિદ્ધ પદ છે. એ પદ મહાત્મા ગાંધીજીને પણ પ્રિય હતું અને એ પદથી કોઈ ભાગ્ય જ કોઈ અજાણ હશે. એમની દીકરી જે કોરબાઈ, એ કોરબાઈને જ્યારે મામેરા વખતે એમના જે સાસુ હતા, તો સહજ છે કે જ્યારે દીકરી સાસરે જાય ત્યારે એમને કરિયાવાર આપવામાં આવે. એ સૌરાષ્ટ્રમાં આજે પણ પરંપરા ચાલતી જીવન છે. દીકરી સાસરે જાય તો એને કરિયાવાર આપવામાં આવે. તો આ નરસિંહ મહેતાના જે દીકરી કુરબાઈ, એમને જ્યારે મામેરા વખતે સાસુ તરફથી આટલું મોટું લિસ્ટ આવ્યું હતું કે આટલી આટલી વસ્તુ લઈને આવી પડશે, અને જ્યારે કુંવરબાઈએ લિસ્ટ જોયું સાસી સાસુમા પાસેથી લઈને, અને એ કુંવરબાઈ એ લિસ્ટ લઈને કોની પાસે ગયા? નરસિંહ મહેતા પાસે. આ નરસિંહ મહેતાની આર્થિક સ્થિતિ તો ખરાબ હતી, ઉપરથી ભાઈ ને ભાભી સાથ પણ નહોતા આપતા, એમની પાસે રહેતા તો પણ નહોતા, નીકળી ગયા હતા ત્યાંથી. હવે આવી પરિસ્થિતિ હોય એનો હાથ કોણ ઝાલે? કોણ ઝાલે? ભગવાન. કોણ? હવે આ રડતા રડતા કોરબાઈ એમના પિતાજીની પાસે આવ્યા ત્યારે નરસિંહ મહેતા એક જ વાક્ય બોલ્યા. શું બોલ્યા? મારો કૃષ્ણ બેઠો છે ને. હું કીધું? મારો કૃષ્ણ બેઠો છે, પછી શાની ચિંતા કરે છે તું? એ દ્વારકાધીશ ખરેખર લિસ્ટમાં લખેલી જે બધી વસ્તુ છે ને એ પહોંચાડશે, ચિંતા ના કરીશ. મારો કૃષ્ણ બેઠો છે, કૃષ્ણ બેઠો છે, તું વિશ્વાસ રાખ, એ ભગવાન જરૂર રક્ષા કરશે, જરૂર રક્ષા કરશે. હવે આવો જે વિશ્વાસ હોય ને એને જ ભગવાન તારતા હોય છે. બિનુ વિશ્વાસ ભક્તિ નહીં તે હી બિનુ દ્રવહી નહીં રામો. વિશ્વાસ વગરની ભક્તિ ન હોય ને તો ક્યારે ભગવાન નથી રીજતા. પણ આ નરસિંહ મહેતાને કેવો વિશ્વાસ! લિસ્ટ લઈને આવે છે એમના દીકરી કે પિતાજી આવું લિસ્ટ છે, અને તરત એમ કહે છે ચિંતા શાની કરે છે, કૃષ્ણ બેઠા છે, કૃષ્ણ બેઠા છે. એટલા માટે મહારાજ કહે છે વચનાવૃતમાં કે વિશ્વાસી એ જ શ્રેષ્ઠ છે કે જે દ્રઢ વિશ્વાસે રહે અને એમની જેમ માતા બાળકની રક્ષા કરે ને તેમ હું રક્ષા કરું છું. અંત્યના 14માં જો ભગવાનમાં વિશ્વાસ છે, સત્પુરુષના વચનમાં વિશ્વાસ છે, તો ગમે એટલા દુઃખ હોય, ગમે એટલી વિપરીત પરિસ્થિતિ હોય, પ્રતિકૂળતા હોય,
मनोस्थिति नबड़ी होय परंतु एने जो भगवान में एने सत्पुरुषना वचन में विश्वास हो ने तो एक पण वाको वाळे नथी थतो, एनी भगवान रक्षा करे छे, भगवान रक्षा करे छे, भगवान रक्षा करे छे। અને જ્યારે ભગવાન રક્ષા કરવા બેઠો હોય ત્યારે કંઈ જોવાનું હોય, જોવાનું હોય? અને ભગવાન તો એવા ભક્તની જ રક્ષા કરવા બેઠા છે કે જેની એમની ઉપર વિશ્વાસ હોય એમની ઉપર। આ નરસિંહ મહેતાને એવો ભગવાનમાં વિશ્વાસ કે ચિંતા ના કરીશ, તું શાની ચિંતા કરે છે, કૃષ્ણ બેઠો છે ને। અને પછી તો જે લિસ્ટ આવ્યું હતું ને, અને એ લિસ્ટ પ્રમાણે બધી વસ્તુ આવવા મળી, અને એ વસ્તુ બધી આવવા મળી પછી તો ત્યાં સાસરે મેળવવામાં આવી, પહોંચાડવામાં આવી, અને આ જોઈને એમના સાસુ અચંબિત થઈ ગયા। એકવાર એમના વેવાણે નાવા માટે ગરમ પાણી આપ્યું ત્યારે નરસિંહ મહેતા બોલ્યા કે થોડુંક ઠંડુ, કંઈક ગરમ વધુ પાણી હોય તો શું કરવું પડે, થોડુંક મિક્સ તો ઠંડુ કરવું પડે ને, આપણે સવારે સ્નાન કરતા હોઈએ અતિ ગરમ હોય તો શું થાય, ચામડી દાજી જાય। એ ત્યાં નરસિંહ મહેતાને વેવાણે અતિ ગરમ હુંફાળું પાણી આપ્યું, ત્યારે એમને કીધું કે થોડુંક ઠંડુ પાણી આમાં નાખો તો સારું એમ। ત્યારે વેવાણે મેણું માર્યું, તમે તો ભગવાનના ભક્ત છો અને આવા જ મેણા મારતા હોય, તમે તો ભગવાનના ભક્ત છો તો વરસાદ વરસાવો ને તમે, આવું કીધું કે તમે ભગવાનના ભક્ત છો તો વરસાદ વરસાવો તમે। અને ત્યારે એ નરસિંહ મહેતાએ હાથમાં કરતા લીધી અને કરતા લઈ એવો મલ્હાર રાગમાં ભજન ગાયું, અને અચાનક એ વાતાવરણ પલટાઈ ગયું, અને વાતાવરણ પલટાઈ ગયું, મુશળધાર વરસાદ તૂટી ગયો, વરસાદ તૂટી ગયો। વિચાર તો કરો, આ સૌરાષ્ટ્રની ધરામાં નરસિંહ મહેતા, એ નરસિંહ મહેતાને જે ભગવાનમાં વિશ્વાસ, એને ભગવાનમાં જે ભક્તિ, આવા સદગુણ આપણને શીખવાડે છે કે આપણા જીવનમાં પણ આવું હોવું જોઈએ વિશ્વાસ ને ભક્તિ ભગવાન પ્રત્યે, મહાપુરુષ પ્રત્યે। એવી રીતે ઘણી વાર નરસિંહ મહેતાને દુઃખ આપવાના પ્રયત્ન કર્યા, પણ નરસિંહ મહેતા ક્યારે ભગવાનની ટેકમાંથી એક ને બે ન થયા। એવા જે નરસિંહ મહેતા એ સૌરાષ્ટ્રની ધરામાં પ્રગટ થઈ ગયા। એટલું જ નહીં, આપણે જાણીએ છીએ નરસિંહ મહેતા તો થઈ ગયા ગંગા સતી, જે સતી થયા એનો પ્રસંગ આપણે જ્યારે સાંભળીએ ત્યારે આપણને થાય કે એ સૌરાષ્ટ્રની ધરામાં એવા સંત વિભૂતિઓ, એવા મહાશૂરવીરો, એવા મહાદાતારો થયા। માટે એ સૌરાષ્ટ્રની ધરાને એટલું જ ને, ભગવાન સ્વયં ત્યાં, આપણે કાલે વાત ન કરી, ભગવાનને ત્યાં સ્થંભી જવાનું મન થઈ ગયું સ્વામીની સાધુતા જોઈને। અને એ ધરામાં મહાપુરુષ મૂળદાસનો જન્મ થતો હોય, પ્રગટ થતા હોય, એ જ્યારે હમણાં આવશે, આપણે થોડાક દિવસમાં, એક બે દિવસમાં આવશે આપણે આખ્યાન આખું, પણ હું એ વાત કહેવા માંગુ છું કે એ સૌરાષ્ટ્રની ધરા કે જ્યાં દાતારોની, જ્યાં સંતોની, જ્યાં સતીઓની ક્યારે ખોટ નથી પડી, સતત નિરંતર એની પરંપરા ચાલતી આવે છે। કેમ કે સૌરાષ્ટ્રની ધરા એવી છે, ભગવાનની ભૂમિ છે, એ સંતોની ભૂમિ છે, એ સતીઓની ભૂમિ છે, એ દાતારોની ભૂમિ છે। માટે આજે ફરીવાર એ કાઠિયાવાડને, એ સૌરાષ્ટ્રને આપણે યાદ કરીએ પદના માધ્યમથી, તો હે એ કોટ મોરટ ક્યાં, હે કોટ, હે કોટ મોરટ ક્યાં, ને વાદળ ચમકીવી, હે વાદળ ચમકી, હે મારા લોયા
हमने आंगणे हे जोनिया की असाधी बीज हे असाढ़ गिरिवर जा मोरला ने कंकर पेट भरा हे अमारे रतो आवे न बोलिए અને અમારી ઋતુ ન આવે ન બોલીએ તો હૈયા ફાટ મરા ઘનઘોર જર જહોર મારું માં ઘનઘોર જર જહોર મારું માં યાદ કરીએ જ્યાં મોરના ટવકા હસતા હોય સાદ કરતા હોય અને એ ધરાને ભગવાન પવિત્ર કરતા હોય અને ભગવાન સતત વિચરણ કરતા હોય એ ધરામાં સંત સતીઓ શૂરવીરો દાતારો પ્રગટ થતા હોય એ ભૂમિ યાદ બની થન ઘાટ કરે મન મોર 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 બની થન ઘાટ કરે મારુ મન મોર બની ધન ગાઢ કરે મન મોર બની ધન ગાઢ કરે મારુ મન મોર બની ધન ગાઢ કરે 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 મારો મન મોર બની ધન ગાઢ કરે મારું મોર બની ધન ગાઢ કરે મારું મન મોર બની ધન ગાઢ કરે 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 નરસૈયો ને દત્ત બિરાજે રે જ્યાં ગિરનારી જાણે હે નરસૈયો ને દત્ત બિરાજે રે ગિરનારી જાણે છે ડુંગરા ખુંદે ડાલા મથારે હે ડુંગરા ખુંદે ડાલા મથારે એની ડણ કો કાઠિયા વાળી છે એની ડણ કો કાઠિયા વાળી છે એ જે કાઠિયાવાડીની ભૂમિ જ્યાં નરસૈયા મહેતા પ્રગટ થાય ગંગા સતી જેવા ભક્તો પ્રગટ થાય જ્યાં મુક્તાનંદ સ્વામી જેવા સંતો પ્રગટ થાય મહાપુરુષ મૂળદાસ જેવા પ્રગટ થાય પ્રેમાનંદ સ્વામી જેવા સંત પ્રગટ થાય સતા ધાર વીરપુર રે પાડિયાદ ને લોયા ધામે રે પાડિયાદ ને લોયા ધામે હે પરબ સતા ધાર વીરપુર રે પાડિયાદ ને લોયા ધામે રે ઠાકોર નો આહાર ઠાકોર નો હોહોર ઠાકોર નો જે સાદ કરે રે રે એ રોટલો કાઠિયા વાળી છે હાય રોટલો કાઠિયા વાળી છે સંત સુરાને દાતારો રે વડી સુરા બાપુ કેમ ભૂલીએ રે હા સંત સુરા અને દાતારો રે સુરા બાપુ કેમ ભૂલાય રે મરી જાઓ હા હા રે મરી જાઓ હો હો રે મરી જાઓ પણ માગવો નાહે રે કાઠિયા વાળી છે હા
એક કાઠિયાવાડી છે. ખાંભીએ ખાંભી સિંદુરીઓ રે એ રંગ કાઠિયાવાડી છે. ખાંભીએ ખાંભી સિંદુરીઓ રે એ રંગ કાઠિયાવાડી છે. રા રાખીને હો રા રાખીને હા રા રાખીને હો રા રાખીને દીકરો દીધો રે એ જંગ કાઠિયાવાડી છે. હે જંગ કાઠિયાવાડી છે. અહિંસા તણી આદિ રે હો અહિંસા તણી આદિ ફૂકી રે પણ સૂરજ નો તો આથમ તોરે. અહિંસા તણી આદિ ફૂકી રે પણ સૂરજ નો તો આથમ તોરે. લાકડી લઈને તો પૂત ગેડી રે લાકડી લઈને તો પૂત ગેડી રે એ ગાંધી કાઠિયાવાડી છે. ગાંધી કાઠિયાવાડી છે. વન બિચારી સાધુ દેખી રે લોજે રહ્યા શ્રી હરિ રે. વન બિચારી સાધુ દેખી રે લોજે રહ્યા શ્રી હરિ રે. દરમની હો દરમની હા દરમની હો હો દરમની દોણી દખાવી રે તે શ્રીજી કાઠિયાવાડી છે. શ્રીજી કાઠિયાવાડી નરસૈયોને દત્ત બિરાજે રે ગિરનારી જાણી છે. નરસૈયોને દત્ત બિરાજે રે જ્યાં ગિરનારી જાણી છે. નરસૈયોને દત્ત બિરાજે રે ત્યાં ગિરનારી જાણી છે. હો નરસૈયોને દત્ત બિરાજે રે જ્યાં ગિરનારી રે જાણી છે. જ્યાં ગિરનારી જાણી છે. જ્યાં ગિરનારી જાણી છે. કાઠિયાવાડની ભૂમિ જે સંત સુરા અને દાતારોની છે, જે ક્યારે માંગે નહીં, જે મહેમાન ગતિ કરવામાં આવે ત્યાં તો ભગવાનની જેમ પૂજવામાં આવે, એ ધારા ક્યાંની છે? કાઠિયાવાડની છે. એ ધારામાં નરસિંહ મહેતા, ગંગા સતી, રાણકદેવી, રાણકદેવીની કથા બહુ સરસ, બહુ સરસ છે. પરંતુ આપણી પાસે સમયનો અભાવ છે તો હું એટલું જ કહીશ ખાલી કે એ ધરામાં રાણકદેવી, ગંગા સતી, નરસિંહ મહેતા, જોગીદાસ ખુમાણને તો કોણ નથી જાણતું,
કોઈ પણ વ્યક્તિ હોય એને એમ હોય કે બાપુ તમે જે હોય તમને શેનો ડર હોય, શેનો ભય હોય, તો વિચાર તો કરો કે એ સૌરાષ્ટ્રની ધરીમાં કોઈને ભય ન લાગે, બાર નિસર હોય તો કોઈને ભય ન લાગે. જે ચારિત્રથી સંપન્ન હોય એ છે કાઠિયાવાડી. કાઠિયાવાડી એટલું જ નહીં, વીર યોદ્ધા હમીરજી ગોહિલ છે ને, એમણે જે સોમનાથની રક્ષા કરી અને જે શહીદ થયા, એ હમીરજી ગોહિલની વાત સાંભળીએ ને તો આપણા તા રોમ ઊભા થઈએ એવી વાત છે. અંતિમ દોર સુધી યુદ્ધ કરે છે પણ સોમનાથ મંદિરની રક્ષા કરે છે, એવા જો શૂરવીર પ્રગટ થયા હોય તો ક્યાં સૌરાષ્ટ્રની ધરા. એ સોરઠ દેશ હોય, હાલાર દેશ હોય, ગોહિલવાડ હોય, કાઠિયાવાડ હોય, એ આખું જે સૌરાષ્ટ્ર, એ સૌરાષ્ટ્રની ધરા. પ્રેમ લાગણી કાલે કહ્યું હતું ને, પ્રેમ લાગણીનું જ્યાં સમર્પણ હોય એ ભાવના જો જોવી નજી તો જીવંત છે કાઠિયાવાડમાં. એટલે જ મેં કાલે કીધું કે થોડું કાઠિયાડમાં રહેવા જેવું છે. એટલું જ નહીં, લોયાધામમાં તો મહિનો રહી જુઓ ખાલી, મેં કીધું ને લોયાધામમાં. હા, પહેલેથી સેટઅપ કરી જ દેવાનું કે અહીંયા જે સુવિધા છે એ કોઈ પણ પ્રકારની ત્યાં મળશે, આની કરતાં વધારે સુવિધા મળશે. એટલે વધારે સુવિધા એટલે કે જે તમને આનંદ આનંદ કરી દેવી. અહીંયા એસી હોય પણ ત્યાં કુદરતી એસી હોય, અહીંયા બેડ હોય તો ત્યાં ખાટલો હોય, અહીંયા બ્લેન્કેટ હોય તો ત્યાં ગોદડું હોય, અહીંયા પીઝા હોય તો ત્યાં રોટલો હોય, અહીંયા બટર હોય તો ત્યાં માખણ હોય. પણ રહેવું પડે ત્યાં, રહેવું પડે. એનો જે આનંદ છે અને ન્યા એ લોકોના જે દિલ ઉદાર, એમની સાથે આપણે વાતોચીતો કરીએ, વ્યવહાર કરીએ તો આપણને આનંદ આવે. દિલના ચોખ્ખા હોય કાઠિયાવાડી લોકો, દિલના ચોખ્ખા હોય, બહુ ચોખ્ખા હોય. એ આપણે ધરાને બે દિવસ સુધી યાદ કરી કે એ ધરામાં સંતો દાતારો શૂરવીરો સતીઓ પ્રગટ થાય છે અને એ જ ભૂમિમાં એવી માતાઓ પણ પ્રગટ થાય છે, એવા પિતા પણ પ્રગટ થાય છે. સંતની વાત તો કરી પણ હજી એ આવશેની વાત તે આપણે કરીશું. અહીં આપણે સમય પૂર્ણ થાય છે, કથાને પૂર્ણ વિરામ કરીએ છીએ. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેહમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રીસ્વામિનારાયણ નીલકંઠમ ભજે. હરે કૃષ્ણ મહારાજની જય.